નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજું વર્ષ એમએમવી ટેટની અંદર પેપર સેટ નંબર 2 વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ વાપરવાનો ફાયદો શું છે? તો ઓપ્શન એ, ગિયરનો ઝડપી ફેરફાર મળે છે. બી, ગિયરનું ખોટું ગોઠવણ કાર્યને અસર કરશે નહીં. સી, સ્મૂથ પાવર ટ્રાન્સમિશન. અને ડી, કાર્યશ્રમ લુબ્રિકેશન શક્ય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્મૂથ પાવર ટ્રાન્સમિશન. ત્યારબાદ બીજો પ્રશ્ન, કયા પ્રકારના ગિયરબોક્સમાં હેલિકલ ગિયર પ્રદાન કરવામાં આવે છે? તો ઓપ્શન એ, ઓટો સિન્ક્રોમેસ ગિયરબોક્સ. બી, કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ. સી, સ્લાઇડિંગ મેસ ગિયરબોક્સ. અને ડી, સિન્ક્રોમેસ ગિયરબોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પ્રેશર પ્લેટ પર કયા પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવેલ છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ, વારપેજની તપાસ. બી, તિરાડની તપાસ. સી, ક્લિયરન્સની તપાસ. અને ડી, સ્ક્વેરનેસની તપાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વારપેજની તપાસ, એટલે કે ચેકિંગ વાર પેજ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ડ્યુઅલ માસ ફ્લાયવીલ વ્હીલનો શું ફાયદો છે? તો ઓપ્શન એ, ખોટી ક્લચ એન્ગેજમેન્ટથી બચે છે. બી, ગિયરબોક્સને બોડીના અવાજો ઘટાડે છે. સી, ઓછા પ્રયત્નોથી ટોર્ક ટ્રાન્સમિટ કરે છે. અને ડી, ક્લચ સ્લીપ થવાની સંભાવના ઓછી રહે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગિયરબોક્સ અને બોડીના અવાજો ઘટાડે છે, એટલે કે રિડક્શન ઓફ ગિયરબોક્સ એન્ડ બોડી નોઇઝ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ડ્યુઅલ માસ ફ્લાયવીલનો કયો ભાગ એન્જિનના ફ્લાયવીલ માસ સિસ્ટમને અલગ કરે છે? તો ઓપ્શન એ, ગિયરબોક્સ. બી, વાઇબ્રેશન ડેમ્પર. સી, ક્રેન્કશાફ્ટ. અને ડી, કેમશાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વાઇબ્રેશન ડેમ્પર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, અવાજ મુક્ત ક્લચ કઈ છે? તો ઓપ્શન એ, સિંગલ પ્લેટ ક્લચ. બી, ડાયાફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ. સી, મલ્ટીપ્લેટ ક્લચ. અને ડી, ડોગ ક્લચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડાયાફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ડોગ ક્લચનો શું ફાયદો છે? તો ઓપ્શન એ, સ્લીપની સંભાવના નથી. બી, વધુ ઘર્ષણ ક્ષેત્ર. સી, સંચાલન માટે ઓછું પેડલ બર. અને ડી, સરળ જાળવણી અને સમારકામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સ્લીપની સંભાવના નથી. ત્યારબાદ આઠમો પ્રશ્ન, કયા પ્રકારનો ક્લચ વધુ ઘર્ષણ ક્ષેત્ર પ્રદાન કરે છે અને બાંધકામમાં સરળ છે? તો ઓપ્શન એ, ડાયાફ્રામ સ્પ્રિંગ ક્લચ. બી, શંકુ ક્લચ. સી, ડોગ ક્લચ. અને ડી, મલ્ટીપ્લેટ ક્લચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, શંકુ ક્લચ, એટલે કે કોન ક્લચ. ત્યારબાદ નવમો પ્રશ્ન, સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લચનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? તો ઓપ્શન એ, ક્લચનું સંચાલન કરવા માટેનું દબાણ ઓછું કરે છે. બી, અસરકારક ઘર્ષણ બળ મેળવે છે. સી, ક્લચ પ્લેટ પર ઘસારો ઘટાડે છે. અને ડી, સરળ સમારકામ અને જાળવણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ક્લચનું સંચાલન કરવા માટેનું દબાણ ઓછું કરે છે, એટલે કે મિનિમાઇઝ ધ ફોર્સ ટુ ઓપરેટ ધ ક્લચ. ત્યારબાદ દસમો પ્રશ્ન, ક્લચ પ્લેટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ, ડેમ્પર સ્પ્રિંગ. બી, ક્લચ લાઇનિંગ. સી, ટોર્ક પ્લેટ. અને ડી, રિવેટ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ડેમ્પર સ્પ્રિંગ. ત્યારબાદ અગિયારમો પ્રશ્ન, સિંગલ પ્લેટ ક્લચમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ, ક્લચ પ્લેટ હબ. બી, ગિયરબોક્સ ડ્રાઈવ શાફ્ટ. સી, ફ્લાયવીલ. અને ડી, પ્રેશર પ્લેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફ્લાયવીલ. ત્યારબાદ બારમો પ્રશ્ન, હાઇડ્રોલિક કાર્યરત ક્લચની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો ઓપ્શન એ, જોડાણ દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન. બી, સ્પ્રિંગ દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન. સી, પ્રવાહી દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન. અને ડી, કપલિંગ દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્રવાહી દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન. ત્યારબાદ તેરમો પ્રશ્ન, યાંત્રિક કાર્યરત ક્લચનો મુખ્ય ફાયદો કયો છે? તો ઓપ્શન એ, ઓછી જાળવણી અને સમારકામ. બી, ઓછા પેડલ પ્રયત્નો. સી, સરળ કામગીરી. અને ડી, ચલાવવા માટે સરળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઓછી જાળવણી અને સમારકામ. ત્યારબાદ ચૌદમો પ્રશ્ન, કયું પરિબળ ક્લચ દ્વારા ટ્રાન્સમિટ થતા ટોર્કને અસર કરતું નથી? તો ઓપ્શન એ, ક્લચ પ્લેટની સાઇઝ. બી, ઘર્ષણ ગુણાંક. સી, વપરાયેલી ક્લચ પ્લેટોની સંખ્યા. અને ડી, ક્લચ પર અક્ષીય ભાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ક્લચ પર અક્ષીય ભાર,
એટલે કે એક્સિયલ લોડ ઓન ધ ક્લચ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ક્લચનું કાર્ય શું છે? તો ઓપ્શન એ, એન્જિનના આરપીએમમાં વધારો અને ઘટાડો કરે છે. બી, પાવર ફ્લોને એન્જિનથી ગિયરબોક્સ સાથે કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે. સી, એન્જિન ચાલુ હોય તે દરમિયાન અવાજ ઓછો કરે છે. અને ડી, ફ્લાયવિલની ખામીને અટકાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પાવર ફ્લોને એન્જિનથી ગિયરબોક્સ સાથે કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, કઈ સિસ્ટમ ડ્રાઇવિંગ માટે ડ્રાઇવ કેબિનને આરામદાયક બનાવે છે? તો ઓપ્શન એ, HVAC સિસ્ટમ, બી સ્ટાર્ટિંગ સિસ્ટમ, સી સ્ટીયરિંગ સિસ્ટમ અને ડી ચાર્જિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, HVAC સિસ્ટમ. ત્યારબાદ 17મો પ્રશ્ન, કઈ સિસ્ટમ વાહનોના વિવિધ એકમો માટે DC પાવર સ્ત્રોત પ્રદાન કરે છે? તો ઓપ્શન એ, સ્ટોરેજ સિસ્ટમ, બી ચાર્જિંગ સિસ્ટમ, સી લાઇટિંગ સિસ્ટમ અને ડી સ્ટીયરિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સ્ટોરેજ સિસ્ટમ. ત્યારબાદ 18મો પ્રશ્ન, હાઈ ગિયર્સ અને હાઈ સ્પીડ એપ્લિકેશનમાં કયા પ્રકારના ડ્રાય લાઇનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ, ફ્રન્ટ વ્હીલ ડ્રાય લાઇન, બી રિયર વ્હીલ ડ્રાય લાઇન, સી ઓલ વ્હીલ ડ્રાય લાઇન અને ડી સેન્ટર વ્હીલ ડ્રાય લાઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઓલ વ્હીલ ડ્રાય લાઇન. ત્યારબાદ 19મો પ્રશ્ન, અકુશળ ડ્રાઈવર દ્વારા પણ કયા પ્રકારના ગિયરબોક્સ ચલાવી શકાય છે? તો ઓપ્શન એ, સિંક્રોમેસ ગિયરબોક્સ, બી સ્લાઇડિંગ મેસ ગિયરબોક્સ, સી કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ અને ડી કમ્પાઉન્ડ વ્હીલ મેસ ગિયરબોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સિંક્રોમેસ ગિયરબોક્સ. ત્યારબાદ 20મો પ્રશ્ન, કયા પ્રકારના સિંક્રોમેસ ગિયરબોક્સ બીજા પ્રકારના ગિયરબોક્સ કરતાં 3 ગણો વધુ ટોર્ક ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ, બલ્ક ટાઈપ, બી બલ્ક રિંગ ટાઈપ, સી મલ્ટી અને ડબલ કોન અને ડી પોર્ચ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મલ્ટી અને ડબલ કોન. ત્યારબાદ 21મો પ્રશ્ન, ભારે વ્યવસાયિક વાહનો માટે કયા પ્રકારના સિંક્રોનસ ગિયરબોક્સ વપરાય છે? તો ઓપ્શન એ, બલ્ક ટાઈપ, બી મલ્ટી અને ડબલ કોન, સી બલ્ક રિંગ ટાઈપ અને ડી પોર્ચ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મલ્ટી અને ડબલ કોન. ત્યારબાદ 22મો પ્રશ્ન, કયો ગિયર દાતાના સંપર્ક દરમિયાન ક્લિકિંગ અવાજ પેદા કરે છે? તો ઓપ્શન એ, સ્પર ગિયર, બી વિવલ ગિયર, સી હેલિકલ ગિયર અને ડી વોર્મ ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સ્પર ગિયર. ત્યારબાદ 23મો પ્રશ્ન, કયો ભાગ પ્રોપેલર શાફ્ટને જોડે છે? તો ઓપ્શન એ, ક્લચ શાફ્ટ અને ફ્લાયવ્હીલ, બી ગિયરબોક્સ અને ફાઇનલ ડ્રાઇવ, સી કેમ શાફ્ટ અને ક્લચ શાફ્ટ અને ડી ક્રેન્ક શાફ્ટ અને ફાઇનલ ડ્રાઇવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગિયરબોક્સ અને ફાઇનલ ડ્રાઇવ. ત્યારબાદ 24મો પ્રશ્ન, કયો ભાગ ફ્લેક્સિબલ કનેક્શન પૂરું પાડે છે અને ગિયરબોક્સથી રિયર એક્સલમાં ટોર્કનું સરળ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે? તો ઓપ્શન એ, યુનિવર્સલ જોઈન્ટ, બી ફ્લાયવ્હીલ, સી હાફ શાફ્ટ અને ડી ક્લચ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, યુનિવર્સલ જોઈન્ટ. ત્યારબાદ 25મો પ્રશ્ન, કઈ સિસ્ટમ રોડના આંચકા અને કંપનથી વાહનની બોડીને બચાવે છે? તો ઓપ્શન એ, કંટ્રોલ સિસ્ટમ, બી સસ્પેન્શન સિસ્ટમ, સી હાઇડ્રોલિક સિસ્ટમ અને ડી સ્ટીયરિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સસ્પેન્શન સિસ્ટમ. ત્યારબાદ 26મો પ્રશ્ન, ભારે વાહનો કયા ભાગ સ્થિર અને ગતિશીલ લોડને ડિફ્લેક્શન અથવા વિકૃતિ વિના ડીલ એટલે કે સોદો કરે છે? તો ઓપ્શન એ, એન્જિન, બી પાવર ટેન્સ, સી કંટ્રોલ સિસ્ટમ અને ડી ચેસિસ અને ફેમ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ચેસિસ અને ફેમ્સ. ત્યારબાદ 27મો પ્રશ્ન, સ્ટીયરિંગ સિસ્ટમ કઈ રીતે ટાયરના આયુષ્યમાં વધારો કરે છે? તો ઓપ્શન એ, ટાયર વચ્ચે યોગ્ય કોણ જાળવી રાખીને, બી પૂરતા પ્રમાણમાં લુબ્રિકેશન પ્રદાન કરીને, સી સ્ટીયરિંગ કંટ્રોલ્સ પર ગ્રીસ લગાવીને અને ડી યોગ્ય બ્રેક ગોઠવણ પ્રદાન કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ટાયર વચ્ચે યોગ્ય કોણ જાળવી રાખીને. ત્યારબાદ 28મો પ્રશ્ન, પાવર સ્ટીયરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? તો ઓપ્શન એ, એન્જિનનો પાવર વધારે છે, બી બળતણ વપરાશ ઘટાડે છે, સી બળતણની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને ડી ઓછા પ્રયત્નોથી વાહનને ફેરવે છે અને નિયંત્રણ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓછા પ્રયત્નોથી વાહનને ફેરવે છે અને નિયંત્રણ કરે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, સ્ટીયરિંગ સિસ્ટમનું કાર્ય શું છે? તો ઓપ્શન એ, બ્રેકિંગ સિસ્ટમને નિયંત્રિત કરવા, બી એન્જિન આરપીએમ વધારવા માટે, સી વાહનને માર્ગદર્શન આપવા માટે અને ડી બળતણ પ્રણાલીને નિયંત્રિત કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વાહનને માર્ગદર્શન આપવા માટે, એટલે ટુ ગાઈડ ધ વ્હીકલ. ત્યારબાદ 30મો પ્રશ્ન,
કેમ્બરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ કોણનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ કેસ્ટલ એંગલ, બી કિંગ પિન ઇન્કલિનેશન એંગલ, સી કેમ્બર એંગલ અને ડી ઇન્ક્લુડ એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેમ્બર એંગલ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટીરિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ મોટર, બી આસિસ્ટન્ટ મેપ, સી કોમ્પેન્સેટર અને ડી નિરીક્ષક એટલે કે ઓબ્ઝર્વર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મોટર. ત્યારબાદ 32મો પ્રશ્ન, ઇન્ટિગ્રલ પાવર સ્ટીરિંગમાં વપરાયેલ ઘટકનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લો કંટ્રોલ વાલ, બી રોટરી વાલ, સી અનલોડિંગ વાલ અને ડી પ્રેશર રિલીફ વાલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રેશર રિલીફ વાલ. ત્યારબાદ 33મો પ્રશ્ન, ઇન્ટિગ્રલ પાવર સ્ટેરિંગમાં વપરાયેલ ઘટકનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લો કંટ્રોલ વાલ, બી અનલોડિંગ વાલ, સી રોટરી વાલ અને ડી પ્રેશર રિલીફ વાલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લો કંટ્રોલ વાલ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઇન્ટિગ્રલ પાવર સ્ટેરિંગમાં તટસ્થ સ્થિતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લોઅર સિલિન્ડર, બી અપર સિલિન્ડર, સી વાલ્વ સ્લીવ અને ડી ઇનપુટ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇનપુટ શાફ્ટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, પાવર સ્ટેરિંગ કયા પ્રકારનું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇન્ટિગ્રલ પાવર સ્ટેરિંગ, બી લિંકેજ પાવર સ્ટેરિંગ, સી ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટેરિંગ અને ડી ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ટિગ્રલ પાવર સ્ટેરિંગ. ત્યારબાદ 36મો પ્રશ્ન, લિફ સ્પ્રિંગ કયા પ્રકારની છે? તો મિત્રો અહીંયા લિફ સ્પ્રિંગ આપી છે એ કયા પ્રકારની છે એ જણાવવાનું છે. તો ઓપ્શન એ ક્વાર્ટર ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ, બી ટ્રાન્સવર્સ સ્પ્રિંગ, સી સેમી ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ અને ડી ફૂલ ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રાન્સવર્સ સ્પ્રિંગ. ત્યારબાદ 37મો પ્રશ્ન, લિફ સ્પ્રિંગ કયા પ્રકારની છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટ્રાન્સવર્સ સ્પ્રિંગ, બી ફૂલ ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ, સી ક્વાર્ટર ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ અને ડી સેમી ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્વાર્ટર ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ. ત્યારબાદ 38મો પ્રશ્ન, લિફ સ્પ્રિંગ કયા પ્રકારની છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સેમી ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ, બી ક્વાર્ટર ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ, સી થ્રી ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ અને ડી ટ્રાન્સવર્સ સ્પ્રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સેમી ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો 39થી જે 44 પ્રશ્નો છે એ મિત્રો વર્સ ઓફ કેલ્ક્યુલેશનના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, પદાર્થનું સમગ્ર વજન એક બિંદુએ કેન્દ્રિત થયેલ હોય તો તે બિંદુને શું કહે છે? તો ઓપ્શન એ પ્રારંભિક બિંદુ એટલે કે ઇનિશિયલ પોઈન્ટ, બી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, સી મધ્ય કેન્દ્ર અને ડી કેન્દ્ર બિંદુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી. ત્યારબાદ 40મો પ્રશ્ન, સમતલ વર્તુળ પર ગુરુત્વા કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો ઓપ્શન એ કેન્દ્ર પર, બી તેની ત્રિજ્યા પર ગમે ત્યાં, સી તેના પરિઘ પર ગમે ત્યાં અને ડી તેના વ્યાસ પર ગમે ત્યાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેન્દ્ર પર. તો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે કે સમતલ વર્તુળ હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ જે ગ્રેવિટી છે એ મિત્રો એના કેન્દ્ર પર આવેલ હોય છે જેને ટૂંકમાં સીજી તરીકે ઓળખાય છે. ત્યારબાદ 41મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ભૌમિતિક આકારમાં તેના પાયા ઉપર તેની ઊંચાઈના ત્રીજા ભાગ ઉપર ગુરુત્વ કેન્દ્ર આવેલું હોય છે? તો ઓપ્શન એ ચોરસ, બી સમબાજુ ચતુષ્કોણ, સી ત્રિકોણ અને ડી શંકુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ. ત્યારબાદ 42મો પ્રશ્ન, વર્તુળના પરિઘનું સૂત્ર કયું છે? તો અહીં ઓપ્શન આપે છે એ પાય આર સ્ક્વેર, બી પાય ડી સ્ક્વેર બાય ફોર, સી ટુ પાય આર અને ડી પાય આર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટુ પાય આર. ત્યારબાદ 43મો પ્રશ્ન, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાય આર સ્ક્વેર. ત્યારબાદ 44મો પ્રશ્ન, જીવા કઈ લાઈન દર્શાવે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આકૃતિ આપી છે. તો આની અંદર કઈ લાઈન જીવા તરીકે ઓળખાય છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એ બી. તો મિત્રો અહીંયા જે એ બી લાઈન આપી છે એને જીવા પણ કહે છે અને અંગ્રેજીમાં કોડ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો 45થી 50 પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, બ્રેકના પ્રકારને ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ એર બ્રેક, બી ડિસ્ક બ્રેક, સી ડ્રમ બ્રેક અને ડી હાઇડ્રોલિક બ્રેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડ્રમ
બ્રેક. ત્યારબાદ 46મો પ્રશ્ન, ભાગની ઓળખ કરો. તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ બ્લોઅર, બી વાલ, સી કોમ્પ્રેસર અને ડી સ્પાર્ક પ્લગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સ્પાર્ક પ્લગ. ત્યારબાદ 47મો પ્રશ્ન, વિવિધ ટોર્ક અને ઝડપ મેળવવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ટીયરિંગ, બી ગિયરબોક્સ, સી ક્લચ અને ડી વ્હીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગિયર બોક્સ. ત્યારબાદ 48મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ વીજ વાયર બનાવવા માટે થાય છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી ચાંદી એટલે કે સિલ્વર, સી મેગ્નેશિયમ અને ડી લીડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 49મો પ્રશ્ન, કારની બેટરી કયા પ્રકારનો કરંટ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી કરંટ, બી ફ્લો કરંટ, સી અંડરટો કરંટ અને ડી ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી કરંટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડાયરેક્ટ કરંટ. ત્યારબાદ 50મો પ્રશ્ન, કયા સાધનને જીવિત વાયર સાથે જોડવા માટે પ્રતિબંધિત છે? તો ઓપ્શન એ એમીટર, બી ઓમમીટર, સી વોલ્ટમીટર અને ડી વોટમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઓમમીટર. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. તે ખાલી જગ્યા પાડોશી છે, વ્યક્તિએ ડરવાની જરૂર નથી. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ સારા, બી મોટા, સી સલામત અને ડી ખર્ચાળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સલામત એટલે કે સેફ. ત્યારબાદ 52મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. તો મિત્રો અહીંયા વાક્ય આપ્યું છે અને અહીંયા ઓપ્શન આપે છે પ્રદૂષિત, બી શુષ્ક એટલે કે ડ્રાય, બી ઘોઘાટિયું અને ડી કંટાળાજનક એટલે કે બોરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કંટાળાજનક એટલે કે બોરિંગ. ત્યારબાદ 53મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. તો ધેર ઇઝ એ ફેક્ટરી ઇન ધ એરિયા, ધ એર ઇઝ ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે પ્રદૂષિત, બી કંટાળાજનક, સી અસમાન અને ડી ઘોઘાટિયું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પ્રદૂષિત. ત્યારબાદ 54મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. ધેર ઇઝ વોટર સ્કેરસિટી ઇન ધ લોકાલિટી, ધ એરિયા ઇઝ ખાલી જગ્યા. વિસ્તારમાં પાણીની તંગી છે, વિસ્તાર ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ અસમાન, બી ઘોઘાટિયું ઘોઘાટિયા, સી શુષ્ક એટલે કે ડ્રાય અને ડી કંટાળાજનક એટલે કે બોરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, શુષ્ક એટલે કે ડ્રાય. ત્યારબાદ 55મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન મુશ્કેલ છે, રસ્તાઓ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ શુષ્ક એટલે કે ડ્રાય, બી પ્રદૂષિત, સી સમાન અને ડી અસમાન એટલે કે અનઇવન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, અસમાન એટલે કે અનઇવન. ત્યારબાદ 56મો પ્રશ્ન, માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જાળવવામાં આપણને શું મદદ કરે છે? તો ઓપ્શન એ શોખ, બી દોડવું, સી ચાલવું અને ડી વાંચન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, શોખ એટલે કે હોબીઝ. ત્યારબાદ 57મો પ્રશ્ન, જ્યારે તમે આઈટીઆઈની અંદર અથવા બહાર ઇન્સ્ટ્રક્ટરને મળો છો ત્યારે તે ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ હંમેશા ઔપચારિક, બી હંમેશા અનૌપચારિક, સી આઈટીઆઈની અંદર ઔપચારિક અને ડી આઈટીઆઈની બહાર અનૌપચારિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, હંમેશા ઔપચારિક એટલે કે ઓલવેઝ ફોર્મલ. ત્યારબાદ 58મો પ્રશ્ન, રોલ મોડલ લોકોને તેમને અનુસરવા ખાલી જગ્યા પૂરું પાડે છે? તો ઓપ્શન એ ઉન્નત કરવું, બી સૂચના, સી પ્રેરણા અને ડી કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્રેરણા એટલે કે ઇન્સ્પાયર. ત્યારબાદ 59મો પ્રશ્ન, બોલચાલનો સંદેશ વ્યવહાર સામાન્ય રીતે માત્ર ખાલી જગ્યા જ નથી પરંતુ ખાલી જગ્યા પણ છે. તો ઓપ્શન એ ઔપચારિક અને અનૌપચારિક, બી મૌખિક અને અમૌખિક, સી મૌખિક અને અનૌપચારિક અને ડી ઔપચારિક અને અમૌખિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મૌખિક અને અમૌખિક એટલે કે વર્બલ એન્ડ નોન વર્બલ. ત્યારબાદ 60મો પ્રશ્ન, તમે જ્યાં રહો છો તે સ્થળની નજીકની આસપાસ વિસ્તારને ખાલી જગ્યા કહેવાય છે? તો ઓપ્શન એ ગામ, બી નગર, સી શહેર અને ડી પડોશી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પડોશી. ત્યારબાદ 61મો પ્રશ્ન, સ્થાનની પરિસ્થિતિઓ જે વર્તનને અસર કરે છે અને કોઈક અથવા કોઈ વસ્તુના વિકાસને ખાલી જગ્યા કહેવાય છે? તો ઓપ્શન એ પડોશી, બી પર્યાવરણ, સી વિસ્તાર અને ડી સુવિધાઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ. ત્યારબાદ 62મો પ્રશ્ન, કેવા પ્રકારના વ્યક્તિઓ ખૂબ સારા વર્તન સાથે હોય છે? ઉદાહરણ તરીકે સિદ્ધિઓ અને લીડ.
તો ઓપ્શન એ ગ્રાહક સેવા અધિકારીઓ, બી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, સી આદર્શો અને ડી વેચાણ નિરીક્ષકો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આદર્શો, એટલે કે રોલ મોડલ્સ. ત્યારબાદ 63મો પ્રશ્ન, ત્યાં ખાલી જગ્યા એક ટ્રોફી શોપ, ખાલી જગ્યા પાર્ક. તો અહીંયા ઓપ્શન આપે છે આર અને નેક્સ્ટ ટુ, બી ઇઝ અને નેક્સ્ટ ટુ, સી ઇઝ અને નેક્સ્ટ અને ડી આર અને નેક્સ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ અને નેક્સ્ટ ટુ. ત્યારબાદ 64મો પ્રશ્ન, વરસાદી પાણીનો સંગ્રહ ખાલી જગ્યા, પાણીની અછત અટકાવવા. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મદદ કરે છે, એટલે કે હેલ્પ્સ. ત્યારબાદ 65મો પ્રશ્ન, વિરોધીઓને ઓળખો, સ્વચ્છ અને સ્વસ્થ, એટલે કે ક્લીન અને હેલ્ધીનું વિરોધી જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગંદા અને બિન આરોગ્યપ્રદ, એટલે કે ડર્ટી અને અનહેલ્ધી. ત્યારબાદ 66મો પ્રશ્ન, કયું સાહસ નથી? તો ઓપ્શન એ પર્વતો પર ચઢવું, બી ટ્રેકિંગ, સી સર્ફિંગ અને ડી ડ્રાઇવિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડ્રાઇવિંગ. ત્યારબાદ 67મો પ્રશ્ન, દરિયામાં મુસાફરીને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ સફર, બી બોટિંગ, સી માછલી પકડવી અને ડી પ્રવાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સફર. ત્યારબાદ 68મો પ્રશ્ન, ખાલી જગ્યાની તૈયારી કરતી વખતે અથવા તો હાજરી લેતી વખતે ઘણા કરે છે અને નથી કરતા ખાલી જગ્યા. તો અહીંયા મિત્રો ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઈડેન્ટિફાઈડ એન્ડ ઇન્ટરવ્યૂ, એટલે કે ઓળખ અને ઇન્ટરવ્યૂ. ત્યારબાદ 69મો પ્રશ્ન, તમારા મોબાઈલ ફોનને હંમેશા સાયલેન્ટ મોડમાં રાખો. તો મિત્રો અહીંયા જે વાક્ય આપ્યું છે, ઓલવેઝ ખાલી જગ્યા યોર મોબાઈલ ફોન, ખાલી જગ્યા સાયલેન્ટ મોડ, તો એની અંદર અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કીપ અને ઇન. તો મિત્રો આ જે કીપ અને ઇન આપણે ઉપરની જે ખાલી જગ્યા છે એમાં આપણે મૂકીશું તો આપણને ફાઇનલ આ રીતનું વાક્ય મળશે, તમારા મોબાઈલ ફોનને હંમેશા સાયલેન્ટ મોડમાં રાખો. ત્યારબાદ 70મો પ્રશ્ન, એવરેસ્ટ વિશ્વનું ખાલી જગ્યા શિખર, તિબેટમાં ખાલી જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈએસ્ટ અને ઇઝ, એટલે કે સૌથી ઊંચું અને છે. ત્યારબાદ 71મો પ્રશ્ન, કમ્પ્યુટર પ્રોફેશનલ બનાવવા માટે કઈ ભાષા જરૂરી છે? તો ઓપ્શન એ માતૃભાષા, બી ચાઇનીઝ, સી અંગ્રેજી અને ડી હિન્દી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અંગ્રેજી, એટલે કે ઇંગ્લિશ. ત્યારબાદ 72મો પ્રશ્ન, વફાદારનો સમાનાર્થી કયો છે, એટલે કે લોયલનો સમાનાર્થી કયો છે? તો ઓપ્શન એ વિશ્વાસુ, એટલે કે ફેથફુલ, બી સમૃદ્ધ, સી યુટોપેન અને ડી સંપૂર્ણ, એટલે કે પરફેક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિશ્વાસુ, એટલે કે વફાદાર, જેને અંગ્રેજીમાં ફેથફુલ કહેવાય છે. ત્યારબાદ 73મો પ્રશ્ન, જ્યારે તમે તમારા સુપરવાઇઝર સાથે વાત કરો છો ત્યારે તમારે ખાલી જગ્યા હોવું જોઈએ? તો ઓપ્શન એ આક્રમક, એટલે કે એગ્રેસિવ, બી ઔપચારિક એટલે કે ફોર્મલ, સી અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ અને ડી કેજ્યુઅલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઔપચારિક, એટલે કે ફોર્મલ. ત્યારબાદ 74મો પ્રશ્ન, આપેલા શબ્દોમાંથી વર્ણન કરતો શબ્દ કયો છે? તો ઓપ્શન એ મોબાઈલ ફોન, બી પાણી, સી ખેંચવું અને ડી ભવ્ય. સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભવ્ય, એટલે કે મેગ્નિફિસન્ટ. ત્યારબાદ 75મો પ્રશ્ન, ખાલી જગ્યા વાક્ય એક વાક્ય છે જે પ્રત્યક્ષ આદેશ, આમંત્રણો, ચેતવણી અથવા સૂચનાઓ વ્યક્ત કરે છે. તો ઓપ્શન આપે છે એ સિમ્પલ, બી કમ્પાઉન્ડ, સી અનિવાર્ય અને ડી વિશેષણ. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અનિવાર્ય, એટલે કે ઇમ્પરેટિવ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર સેટ નંબર 3 વિશે આપણે ચર્ચા કરીશું.